બીજો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને એક જે તમારો પ્રશ્ન છે અને એ બાબતે તમને જે જવાબ જાણવો છે કે સર અમે હાલ એક્ઝામ આપી દઈએ, ભવિષ્યમાં આ એક્ઝામ ફરીથી લેવામાં આવે અને એ એક્ઝામ જો ઓનલાઈન લેવામાં આવે તો અમે તો હાલ મહેનત કરી છે, અમે મહેનત કરીને એક્ઝામ આપીએ છીએ, તો સર અમને તો અન્યાય થવાનો જ ને કે એ ઓનલાઈનવાળા વિદ્યાર્થીઓનું મેરિટ ક્યાંક હાઈ આવવાનું, તો અમને ક્યાંક નુકસાન જાય, અમે પણ એક જ યુનિવર્સિટીના વિદ્યાર્થી છીએ, ક્યાંક અમે પણ એક જ કોલેજના વિદ્યાર્થીઓ હોઈએ તો અમને આ બાબતે નુકસાન જઈ શકે છે. હું ચોક્કસ તમારી આ બાબત સાથે સહમત છું. વિદ્યાર્થી મિત્રો, હું મારા બોલેલા શબ્દો ઉપર હું કાયમ રહેતો હોઉં છું અને એટલે કહું છું કે હું બહુ મર્યાદામાં રહીને આ બાબતનો તમને જવાબ આપીશ. અને મેં કહ્યું કે યુનિવર્સિટીમાં એક જવાબદારી સરકારના પ્રતિનિધિ તરીકે, રાજ્યપાલશ્રીએ નિયુક્ત કરેલા પ્રતિનિધિ તરીકે, ગવર્નરશ્રીએ મૂકેલા એક યુનિવર્સિટીમાં સરકારના પ્રતિનિધિ તરીકે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તરીકેની મારી એક મર્યાદા છે. હું સિસ્ટમનો ભાગ છું એટલે ક્યાંય મારાથી વધારે ન બોલાય, ક્યાંય મારી મર્યાદા હું ન ચૂકું. એ રીતે જો ક્યાંક આવો પરિપત્ર થઈ ગયો હોત તો હું એ બાબતે ખુલીને બોલતો, પણ નથી થયો ત્યારે મારી મર્યાદા છે. અને મને, મેં કહ્યું એમ કે મારા બોલેલા શબ્દો ઉપર અડગ રહેવું મને ગમે છે. હું ક્યાંય એવી તમને ખોટી વાત કે ભાઈ હા હું તમારી પરીક્ષા પણ ઓનલાઈન કરાવી જ દઈશ એવું હું બોલીશ એ મને નહીં શોભે. પણ વિદ્યાર્થી મિત્રો, તમને ચોક્કસ કહું છું કે તમે સોમવારથી જે એક્ઝામ શરૂ થાય છે એમાં એપિયર કરો છો, એ એક્ઝામ તમે આપો છો, તો ભવિષ્યમાં જો એક્ઝામ લેવાય છે તો પરિપત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ એક્ઝામ પણ ઓફલાઈન પેન પેપરથી લેવામાં આવશે એવું લખવામાં આવ્યું છે. પણ કાલે ઉઠીને પરિસ્થિતિ, આવતીકાલની પરિસ્થિતિ શું છે એની તમને, મને આ યુનિવર્સિટીને જાણ છે નહીં. એક મહિના પછી, દોઢ મહિના પછી, બે મહિના પછી ક્યાંક કોરોનાના કેસ ઇન્ક્રીઝ થાય છે, એમાં વધારો થાય છે, અને ક્યાંક કદાચ ઓનલાઈનની બાબતમાં જવું પડે છે. તો આવી પરિસ્થિતિમાં તમારો જે પ્રશ્ન છે કે અમે સોમવારથી એક્ઝામ આપવા માટે તૈયાર છીએ પણ એ ઓનલાઈન લેવાય તો અમને ક્યાંક નુકસાન થઈ શકે છે, મેરિટમાં ડિફરન્ટ આવી શકે છે, હું આ ઓનલાઈનના માધ્યમથી આ વિડીયો પણ હું રાખીશ. ફરીથી કહું છું, મર્યાદામાં રહીને કહું છું કે તમને અન્યાય નહીં થવા દો. મારા પૂરેપૂરા પ્રયત્ન રહેશે. આ પ્રયત્ન શબ્દ એટલા માટે વાપરું છું, હું આજના તબક્કે મેં કહ્યું કે જવાબદારીનો ભાગ છું ત્યારે હું એમ જો બોલું કે હું તમારી ઓનલાઈન પરીક્ષા સિસ્ટમમાં છું એટલે એ જરાય પણ પ્રોટોકોલ તોડ્યા વગર જો હું આજે એમ બોલું કે નહીં તમારી પરીક્ષા હું ઓનલાઈન કરાવી જ દઈશ એ મને નહીં શોભે. પણ ચોક્કસ હું તમને ખાતરી આપું છું કે તમને અન્યાય નહીં થવા દઉં. આ 1,07,000 વિદ્યાર્થીઓનો વિશ્વાસ નહીં તૂટવા દઉં. તમે એક્ઝામમાં બેસો છો અને ફ્યુચરમાં જો આવી કંઈક કોરોનાની પરિસ્થિતિ આવે છે અને એ એક્ઝામ જો ઓનલાઈન લેવી પડે છે તો તમને હું અન્યાય નહીં થવા દઉં, એ પણ હું વિશ્વાસપૂર્વક કહું છું. વધારે ઊંડાણમાં નહીં કહું, કેમ કે મેં કહ્યું એ મારી મર્યાદા છે, સિસ્ટમનો ભાગ છું અને એક જવાબદારી છે. એટલે આ જવાબદારીના કારણે થઈને હું વધારે વાત કર્યા વગર તમને ચોક્કસ લાઇવના માધ્યમથી ખાતરી આપું છું અને આ વિડીયો પણ રહેશે. જો આવી કંઈક પરિસ્થિતિ આવે છે, તમે સોમવારથી એક્ઝામમાં બેસો છો, તો ભવિષ્યમાં તમને અન્યાય નહીં થવા દઉં એનો હું તમને પૂરેપૂરો વિશ્વાસ આપું છું. આજના તબક્કે કહેવાનું હતું.